સાથે હું છું જૈની, જો ના કે મહત્વના સમાચાર. રાજ્ય સહિત દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કર્યા બાદ ગણપતિ બાપાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. ત્યારે અમદાવાદમાં આવેલ યોગેશ્વર પાર્ક સોસાયટીમાં દર વર્ષે ગણપતિની મૂર્તિની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વિસર્જન નિમિત્તે સોસાયટીમાં જ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું વિસર્જન માટે એક ખાસ પ્રકારનું કુંડ બનાવીને તેમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું. રાજ્ય સહિત દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કર્યા બાદ ગણપતિ બાપાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. ત્યારે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાંથી ભાવિક ભક્તો દ્વારા લાવવામાં આવેલ ગણપતિ મૂર્તિઓનું વાજતે ગાજતે વિસર્જન કરાયું છે. તો આ તરફ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ યોગેશ્વર પાર્કમાં રહીશો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિનું એક અનોખી રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. બાપુનગરમાં આવેલ યોગેશ્વર પાર્ક સોસાયટીમાં દર વર્ષે ગણપતિની મૂર્તિની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ સોસાયટીના રહીશોએ પર્યાવરણ તેમજ નદીઓ પ્રદૂષિત ન થાય તે સંદર્ભે આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી હતી. જે સોસાયટીના રહીશોએ ગણપતિ બાપાની ભાવભેર ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી. આખરે સોસાયટીમાં જ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું વિસર્જન માટે એક ખાસ પ્રકારનું કુંડ બનાવીને તેમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. યોગેશ્વર પાર્ક સોસાયટીના વિસર્જન સમયે ગણપતિ બાપાને સુખ શાંતિ અને અગલે વર્ષ તો જલ્દી આના તેવી પ્રાર્થના કરી હતી. કેમેરામેન અંકિત દવે સાથે દિવ્યા માડમ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. રાજ્યના માર્ગ મકાન વિભાગ અને કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન રાજમાર્ગ મંત્રાલય દ્વારા નિર્માણ થનારા સરખેજ ગાંધીનગર ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147ના રૂપિયા 848 કરોડના ખર્ચે 6 માર્ગીકરણના કામનો શિલાન્યાસ કર્યો હતો. આજે એક મહત્વાકાંક્ષી યોજના સરખેજથી ઠેઠ ચિલોડા સુધી 6 માર્ગીય રસ્તો અને વચ્ચેના તમામ ચોક એને ફ્લાયઓવર બનાવીને એક અદ્યતન રસ્તાનું આજે ખાતમુહૂર્ત થયે છે. ઉત્તર ગુજરાતમાં નવી રેલવે લાઇનોને મંજૂરી આપવામાં આવી. રેલવે યુનિવર્સિટી ગુજરાતને આખા ભારતમાં એક રેલવે યુનિવર્સિટી એ પણ ગુજરાતમાં બરોડામાં આપને આપવામાં આવી. આ રીતે રેલવેના પણ ઘણા પ્રશ્નો નરેન્દ્રભાઈને કારણે આપને લાભ થયો. સ્માર્ટ સિટીમાં દર વર્ષે કેન્દ્ર 500 કરોડ રૂપિયા આપે છે. ગુજરાતના 6 શહેરોને સ્માર્ટ સિટીમાં સમાવવામાં આવ્યા. અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, દાહોદ અને ગાંધીનગર આ બધાને સ્માર્ટ સિટીનો કેન્દ્રની સરકારના ગ્રાન્ટનો લાભ આ શહેરોના વિકાસ માટે આપણે પ્રાપ્ત થયો છે. ધોલેરાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આવનારા દિવસોમાં સિંગાપુર કરતાં મોટું આખું શહેર એ ધોલેરા બની રહ્યું છે અને એમાં આપણે 2800 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપીને આ ધોલેરાને નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી ધોલેરામાં નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ આવવાનું છે. આપણે બધાને ખબર છે કે 30,000 કરોડ રૂપિયાના નેશનલ હાઈવે આ ગુજરાતના કેન્દ્રની સરકારે મંજૂર કર્યા. આપણે ગુજરાતને હજુ વધુ ને વધુ આગળ વધારીને ભારતમાં નહીં પરંતુ દુનિયાના બીજા દેશોની બરાબરીમાં ગુજરાત એ ટક્કર જીલે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. હું એમ માનું છું કે જેમ શરીરમાં જેમ ધોરી નસ હોય છે ને, કે મુખ્ય બધી વસ્તુની લોહીની આદાન પ્રદાન કરતું હોય છે, આવન જાવન કરતું હોય છે, એમ આ રાજકોટથી ઠેઠ પ્રાંતિજ સુધીનો રસ્તો, ચિલોડા સુધીનો રસ્તો એ ગુજરાતનો ધોરી નસ છે. અને એને આજે જેને કહીને નીતિનભાઈએ અનેક અનેક એના વચ્ચેના જે કાંઈ કોલેસ્ટ્રોલ જામેલા હતા એને કારણે લોહીનું પરિભ્રમણ બરોબર થતું નહોતું, ક્યાંક ટ્રાફિક જામ થતા હતા, એ આજે બાયપાસ સર્જરીથી માંડીને કંઈક સ્ટેન્ડ મૂકવાની વાત આજે આ પ્રોજેક્ટમાં આપણે લાવ્યા છીએ. તો અમીરગઢ તાલુકામાં દેના બેંક આવેલી છે, જેમાં અમીરગઢ રહીશો અવારનવાર બેંકના કામકાજ અર્થે જતા હોય છે. ત્યારે દેના બેંકે આ કર્મચારીઓ દ્વારા ગ્રાહકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, એવો જ એક બનાવ અમારી એનએસ ગુજરાત ન્યૂઝના કેમેરામાં કેદ થયો હતો. અમીરગઢ તાલુકામાં દેના બેંક આવેલી છે, જેમાં અમીરગઢ રહીશો અવારનવાર બેંકના કામ અર્થે જતા હોય છે.
અમીરગઢના એક વેપારી પોતાના ખાતામાં પૈસાની લેવડ દેવડ કરવા બેંકમાં આવ્યા હતા. કેશિયર દ્વારા કહેવામાં આવ્યું કે તમારી પાસબુકમાં એન્ટ્રી આજે નહીં થાય, તો ગ્રાહકે કહ્યું સર કેમ નહીં થાય, એટલું કહેતા કેશિયર ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દ બોલી ગેરવર્તણૂક કરી બહાર નીકળી જાણે તર પોલીસ કેસ કરી નાખી તેવી ધમકી આપી હતી. આજ સવારે હું અમીરગઢ દેના બેંકની શાખામાં મારે છોકરીનો ખાતો હતો એની અંદર પૈસા જમા કરાવવા આવ્યો અને સવારે 9 વાગે મારી છોકરીનો ફોન આવ્યો કે મારા ખાતામાં પૈસા નથી પપ્પા, કે મારે પૈસાની જરૂર છે અને 11-12 વાગ્યા સુધી તમે જમા કરાવી દીધો તો હું ઉપાડીને મારા ખાવાના પૈસા આપીશ, જમવાનું ત્યાં હોસ્ટેલમાં રાખેલું છે, હોસ્ટેલના પૈસા એને આપવા હતા, એને પૈસાની જરૂર હતી. તો મેં 2000 રૂપિયા જમા કરાવવા આવ્યો. મેનેજરે ભાઈ મેં કે મને 1000 એન્ટ્રી કરીને આપો, તો મેનેજરને બધાને બોલાવ્યા હતા કે મશીન નથી. મેં કે હું મશીન માટે તમે આજ એન્ટ્રી નીકળો, મારી છોકરીને શું ખબર પડે કે મેં 2000 નાખ્યા. તો મેં એમને બોલાવ્યા હતા કે એન્ટ્રી નહીં થાય, તમારા પૈસા પાછા લઈ જાઓ, આજ મત જમા કરો. હવે હું આજ પૈસા પાછા લઈ જાઉં તો મારી છોકરી ત્યાં ખાવશે શું? આ લોકો એવો જવાબ આવે તો મારે કરવાનું શું? કંઈ આ બેંકનો ખાતા હવે મારા છોકરીનો ખાતા બેંકમાં જ છે, બીજી બેંકમાં નથી, તો હવે મારા પૈસા એને મોકલવા કઈ રીતે? એવો જવાબ આવે. અને પછી મેં થોડું એમને બોલ્યો કે મારે પૈસા આજે જ મોકલવા, ભલે એન્ટ્રી મત કરો. પછી કે પોલીસને બોલાવું એવી દાદાગીરી ધમકી આપી આ પેલા કેસિયરે કે પોલીસને બોલાવું કે યાર કે કુત્તે કે જે ભોગ ભોગ કરતા કે એસે કે મેં પોલીસને બોલાવતા હું એને એનો શબ્દ વાપર્યા મને. વેપારી હું અમીરગઢનો વેપારી છું અને વેપારીને એવો શબ્દ વાપરાય ના, અગર એમને આ વેપારીને એવો શબ્દ વાપરો તો બેંકને તાળા મારી દો. પછી તમે પૈસા જ નથી લેવા હોય તો પછી બેંકમાં ખાતું કેમ ખોલો છો અમારું? આજે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે. અહીંની ભાષા ખાસ કરીને ગુજરાતી ભાષા બોલાતી હોય છે, તેથી અમીરગઢની તમામ બેંકોમાં હિન્દી ભાષી કર્મચારી હોવાથી પણ અવારનવાર આવા અનેક પ્રકારના બનાવો બનતા હોય છે. તેથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે ગંભીર નોંધ લઈ આવા કર્મચારીઓને સત્તાનું ભાન કરાવે તેવી અમીરગઢની જનતાની માંગ ઉઠવા પામી છે. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ અમીરગઢ. વાત કરી આગળ અમીરગઢ તાલુકાની કે જેમાં આડી સમાજ દ્વારા વ્યસન મુક્તિ તથા શિક્ષણ જાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં અલગ અલગ લોકો ઉપસ્થિત રહ્યા હતા. મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના માળી સમાજ દ્વારા વ્યસન મુક્તિ તથા શિક્ષણમાં વધારો કરવાની હેતુથી બાઇક રેલી યોજવામાં આવી હતી, જેમાં 5 જેટલા ગામોના યુવાનો જોડાયા હતા. રેલી જુનીરો ગામથી અમીરગઢ બજારમાંથી ફરીને બાલુંદ્રા ગામ સુધી ગઈ હતી, જેમાં અંદાજે 100 કરતા વધુ યુવાનો રેલીમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકામાં માળી સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી, જેમાં સમાજમાં તથા કુરિવાજોને નાબૂદ કરી તથા શિક્ષણમાં વધારો કરવાના હેતુસર માળી સમાજના યુવાનોએ એક નેક બનીને રણસિંગો ફૂંક્યો હતો. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ અમીરગઢ. ગઢથી ગરજોડા વચ્ચે ચાલતું રેલવેનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી રેલવે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે, જેમાં તેમ છતાં તંત્ર આંખડા કાન કરી રહ્યું છે. મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢથી ગરજોડા વચ્ચે રેલવેનું કામ ઘણા સમયથી ચાલે છે, પરંતુ આ કામ એકદમ ધીમી ગતિએ ચાલતું હોય રેલવે મુસાફરો તથા અન્ય નાગરિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. આ બાબતે અમીરગઢના જાગૃત વ્યક્તિ અને કોંગ્રેસના શહેર પ્રમુખ મેલાપચંદ સોનીનું કહેવું છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ ચાલે છે તેમાં અમીરગઢ રેલવે સ્ટેશને નજીક 2 ફૂટ કરતો વધુ ખોદકામ કર્યું છે, જેથી મુસાફરોને 3 નંબરની લાઇન પર આવેલી ગાડીમાં બેસવા જવા માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે. કારણ કે કામકાજ ચાલતું હોવાથી વચ્ચે માલ મટીરિયલ પડ્યું હોવાથી ગાડીમાં બેસવાની ઉતાવળમાં ઠોકરો ખાઈને પડી જવાનો ભય રહે છે. તેથી અમીરગઢ રેલવે લાઇનનું જે કામ ગોકળ ગતિએ ચાલે છે તે ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને આવનાર સમયમાં કોઈ મોટી જાનહાનિ ના સર્જાય તે પહેલા કોન્ટ્રાક્ટરની આળસ ઉડે તેવી જરૂરી છે. અમીરગઢ રેલવે સ્ટેશન ઉપર 2-3 વર્ષથી રેલવે કામ ચાલુ છે. લોકોને અવર જવરની એટલી તકલીફ પડે છે કે રેલવે પ્લેટફોર્મ પાસે 3-4 ફૂટનો ખાડો ખોદ્યો છે રેલવેના પાટા નાખવા માટે. બીજા નંબર ઉપર રેલવેની ટ્રેન ઉભી રહે છે, ત્રીજા ઉપર રેલવેની ટ્રેન ખાલી રહે છે અને ચોથા ઉપર પાછી રેલવેની ટ્રેન ઉભી હોય છે. લોકો પેસેન્જરો અહીંયા 2 ગાડીઓ આવે છે, એની અંદર એક સાંજે અંધારામાં આવે છે, એક સવારે અંધારામાં આવે છે. લોકોને ચડતા ઉતરતા એટલી તકલીફ પડે છે, ઘણી વખત નીચે પડી જાય છે. પ્લેટફોર્મથી ટ્રેનનો જે પગથિયું ચડવાનું હોય ઘણું ઊંચું હોય છે. રેલવે કોન્ટેક જેવી રીતે અહીંયા કોન્ટ્રાક્ટનો આપ્યા છે પણ છેલ્લા કેટલા સમયથી કામ બંધ રહે છે, પછી કોઈક દિવસ ચાલુ કરે છે, કોઈ દિવસ બંધ રહે છે અને આ એની કોઈ પણ જાતની રેલવે કઈ ધ્યાન આપતી નથી. નીકળે કામ જલ્દી કામ પૂરા કરો કે જાન કે દેખો મે રાત અમને નીકળે કરે કે નીકળે કા
पड़ता है, सब रस्ते में सब सामान पड़ा है, करे हम कैसे चढ़े उतरे, जल्दी काम पूरा करो। रात रात हम बच्चे छोटे बच्चे लेके जावे करे ना परवाई तम करते, जल्दी काम करो, कितने महीने हो गए काम करते करते। सतीश राणा साथे एनएस गुजरात न्यूज अमीरगढ़। बुलेटिन में हाल समय था, आशिक ब्रेक नो ब्रेक बाद जोईशुं अने महत्वना समाचार। નવલી નવરાત્રી કોને ના ગમે, નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે, નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે। તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ, તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723434090, સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે ન્યુનિકોલ અમદાવાદ। રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર। હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે, આપની રાશિ આપનું ભવિષ્ય। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે। 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી, કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર, ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ, લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ। તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો, આવો અમારી સાથે નવલી નવરાત્રી માણવા, 9 દિવસ 9 સેલિબ્રિટીઝ સાથે, તમે પણ ગરબાની મોજ માણવા થઈ જાઓ તૈયાર। લઈને આવી રહ્યું છે રાસ ગરબાની રમઝટ પૂર્વ વિસ્તારમાં, રાસલીલા વાઇબ્રન્ટ નવરાત્રી 2018, શ્રીનાથ પારી પ્લોટ નવા નરોડા નિકોલ, ઓર્ગેનાઇઝ્ડ બાય દિલીપ શર્મા। સંપર્ક કરો 9879-5615-62। વેલકમ બેક આગળના સમાચાર પર નજર કરીએ તો ડેમી સિંચાઈ યોજના હેઠળના ડેમી 2 અને ડેમી 3 ડેમ ખાલી ખમ હોય, જેમાં સિંચાઈ માટે નર્મદા નીર આપવાની માંગ સાથે 20 ગામના ખેડૂતો લડત ચલાવી રહ્યા છે, જેના આજે 4થા દિવસે પણ ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો હતો। ડેમી સિંચાઈ યોજના હેઠળ ડેમી 2 અને ડેમી 3 ડેમ ખાલી હોય, જેમાં સિંચાઈ માટે નર્મદાના નીર આપવાની માંગ સાથે 20 ગામના ખેડૂતો લડત ચલાવી રહ્યા છે, જે અગાઉ 4થા દિવસે પણ ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો હતો। અગાઉ ખેડૂતોએ ધરણા, સદબુદ્ધિ માટે હવન અને ખાલી ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ રમી વિરોધ દર્શાવ્યો હતો, તો આજે ખેડૂતોએ ખાડો ખોદીને ખાલી જળાશયમાંથી પાણી કાઢવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો, તેમજ 20 ગામના ખેડૂતોના આંદોલનનો આજે 4થો દિવસ હોવા છતાં સરકારના કોઈ પ્રતિનિધિ હજુ તેમને પૂછવા પણ આવ્યા નહોતા, ત્યારે વસવસો પણ ખેડૂતોએ વ્યક્ત કરી આક્રોશ ઠાલવ્યો હતો। ખેડૂતો પોતાની માંગ પર અડગ છે અને તાકીદે પાણી ના મળે તો ઊભી મોલાત મુરઝાઈ જાય તેમ છે, ત્યારે સરકાર તાકીદે પાણી આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। આજ અમારા આંદોલનનો 4થો દિવસ છે અને અમે ખાડો ખોદીને ખેડૂતો સરકારને એ બતાવવા માગી છીએ કે ખાડો ખોદીને જેમ પાણી ન નીકળે એમ અમારા ખેડૂતોને આજ 4થો દિવસ છે, છતાંય કોઈ સરકારે અમારી મુલાકાત લીધી નથી અને અમારો પ્રશ્ન કોઈ એને ઉકેલ લાવ્યા નથી, એ માટે અમે ખાડા ખોદી અને ડેમમાં પાણી કાઢવાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજે અમે પાણીની માંગણી માટે અહીંયા બધા 15-20 ગામના ખેડૂતો ભેગા થયા હતા અને ડેમની અંદર જે ખાલી તટ છે એની અંદર ખાડા ગારી અને પાણી કાઢવા માટેનું એક વિરોધ પ્રદર્શન કર્યું હતું
ખાડા ખોદી અને પાણી કાઢવા માટેની અમે ટ્રાય કરી અને પાણી લેવા માટેનું એક વિરોધ પ્રદર્શન કર્યું હતું અલગ પ્રકારનો. આ ખાડા ખોદીને જે અમારા ડેમની અંદર પાણી નથી તો અમે એવો અલગ પ્રકારનો વિરોધ કર્યો હતો કે જે અમારા માટે અહીં આગળ ખાડા ખોદીને પાણી આવી શકે એમ નથી અને પાણી ખાડા ખોદીને માગી પાણી કાઢવાની ટ્રાય કરેલી હતી. પાઠ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી. સુરતમાં આપીએસી જળમુક્તિ માટે મતભેદો ભૂલી દરેક સંસ્થાના અગ્રણીઓએ ઘડી રણનીતિ. પાસ એસપીજી સહિતના આંદોલનકારી પાટીદારોના સંગઠનોના આગેવાનો એક થઈ લડવા પુરાવ્યો સુર. પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા સહિત જળમાં બંધ સાત પાટીદાર યુવકોને જળમુક્ત કરવાની રણનીતિ ઘડવા માટે ગુજરાતભરના પાટીદાર અગ્રણીઓ સુરતમાં મળ્યા હતા. પાસ એસપીજી સહિતની સંસ્થાના અનામતની માંગ સાથે સંકળાયેલા પાટીદાર ગ્રુપના અગ્રણીઓની બેઠક સુરત ખાતે મળી હતી, જેમાં આગામી સમયમાં ગુજરાતભરમાં એક સમાન કાર્યક્રમો આપીને અલ્પેશ સહિતના યુવકોને જળમુક્ત કરવાની માંગ તેજ બનાવવા નિર્ણય લેવાયો હતો. બાદમાં પાસ દ્વારા બેસાડેલા ગણપતિના વિઘ્નહર્તા વિસર્જન રેલીમાં બધા જોડાયા હતા. મતભેદો ભૂલી પાટીદાર અગ્રણીઓ મળ્યા. પાસ એસપીજી સહિતના આંદોલનકારીઓ મતભેદો ભૂલીને અલ્પેશ કથિરિયાની જળમુક્તિ માટે વિઘ્નહર્તાના વિસર્જન કાર્યક્રમ અગાઉ એક મીટિંગમાં મળ્યા હતા. સરથાણા જકાતનાકા પાસે આવેલી આશીર્વાદ સોસાયટીની વાડીમાં ગુજરાતભરના આંદોલનકારીઓ મળ્યા હતા. દરેક સંસ્થાઓ વચ્ચે અગાઉ મતભેદો જોવા મળ્યા હતા. ત્યારે અલ્પેશ કથિરિયા સહિતના યુવકોને જળમુક્ત કરવા માટે તમામ અગ્રણીઓ મતભેદો ભૂલીને ફરી એક મંચ પર આવ્યા હતા. ગુજરાતભરમાં ફરીથી કાર્યક્રમો પાસે પાટીદાર સંસ્થાઓ આંદોલનકારીઓ સંસ્થાઓના અગ્રણીઓની મળેલી આ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પાટીદાર યુવકોને જળમુક્ત કરાવવા માટે જ કરવું પડશે તે કરીશું. ગુજરાતભરમાં એક સમાન કાર્યક્રમ આપવામાં આવશે. જળમુક્તિની સાથે જ ફરીથી પાટીદારોની એકતાની તાકાતોનો પરિચય આપતા કાર્યક્રમો ગુજરાતભરમાં એક સાથે કરવામાં આવશે. પાટીદાર સમાજની એકતાને તાકાત બતાવવા માટે થઈ અલ્પેશ કથિરિયા સહિત જે યુવાનો જેલમાં બંધ કરવામાં આવ્યા છે, સરકાર છેલ્લા ઘણા સમયથી તાનાશાહી ઉપર આવી ગઈ છે, ત્યારે ફરી વખત પાટીદાર સમાજ એકજૂટ થઈ અને આજે એકતાને તાકાત બતાવી છે. જો આવનારા દિવસોમાં સરકાર આ તાનાશાહી બંધ નહીં કરે, અલ્પેશ કથિરિયા સહિત જે યુવાનો જેલમાં બંધ કરવામાં આવ્યા છે એમને મુક્ત નહીં કરે, તો આનાથી પણ વધારે તાકાતથી લોકો ભેગા થશે અને શક્તિ પ્રદર્શન કરે અને સરકાર સામે આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે અને સરકાર સામે ઉગ્ર આંદોલન શરૂ થશે. આજે ગુજરાતભરમાંથી પાસ અને એસપીજીના મિત્રો, ગુજરાતભરના કન્વીનરોને આગેવાનો, તમામ આંદોલનકારીઓ આજે સુરતની અંદર એક જ મુદ્દાને લઈને એકત્રિત થયા હતા કે આ સરકારને એક સાથે ચુનૌતી દેવા માટે એકત્રિત થયા હતા કે આ સરકાર ઝડપથી અલ્પેશ કથિરિયા સહિત તમામ જેલમાં પૂરેલા આંદોલનકારીઓને જેલમુક્ત કરે, નહીંતર સરકાર જે ભાષામાં જવાબ સાંભળવા માગતી હોય એ ભાષામાં પાસ સમિતિ અને એસપીજી સમિતિ જવાબ આપવા તૈયાર છે. આગામી દિવસોમાં અલ્પેશ કથિરિયા અને બાકીના મિત્રોને જેલમુક્ત કરવા માટે એક રણનીતિ બનાવવામાં આવી છે. પ્રથમ ચરણમાં ગાંધી ચિંત્યા માર્ગે, સત્યના માર્ગે અને અહિંસાના માર્ગે પ્રથમ ચરણમાં કાર્યક્રમો આપવામાં આવશે અને જો આ એમ છતાં પણ આ હિટલર અને અંગ્રેજશાહી સરકાર અલ્પેશ કથિરિયા સહિત મિત્રોને જો જેલમુક્ત નહીં કરે તો બીજા રાઉન્ડમાં સરકાર જે ભાષામાં વાત કરવા માગે એ ભાષામાં, એને સમજાય એવા ભાષામાં આંદોલનના બીજા ચરણની અંદર રોડ ઉપર આવી અને ગુજરાતનો પાટીદાર સમાજ આંદોલન કરશે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાક ઉપરાંતના સમયથી વરસી રહેલા અવિરત વરસાદને લઈને જિલ્લામાં આવેલા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે પાનમ ડેમમાંથી 14,860 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાક ઉપરાંતના સમયથી વરસી રહેલા અવિરત વરસાદને લઈને જિલ્લામાં આવેલા નદી જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે, જેને લઈને હાલ પાનમ ડેમમાં 99.87% જેટલો ભરાઈ જવા પામ્યો છે. ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે, જ્યારે ડેમની હાલની સપાટી 127.35 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ ઉપરવાસમાંથી 16,686 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, ત્યારે પાનમ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી હાલ 14,860 ક્યુસેક પાણી ડેમના 3 દરવાજા 3.5 ફૂટ ખોલી ખુલ્લા કરીને પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાનમ ડેમમાં નવા નીરની આવક થવાને લઈને જિલ્લાના ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રવર્તી છે. ડેમમાંથી સિંચાઈ માટે પણ હાલ 500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને જિલ્લામાં ડાંગરના પાકને જીવતદાન મળ્યું છે. પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ જળાશય યોજનાની સપાટી 127.41 મીટર થતાં 16,600 ક્યુસેક આવક સામે 3.5 ફૂટ ગેટ 3 નંગ ખોલી 15,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહેલ છે, જેથી FRL લેવલ અમારે મેન્ટેન રહે. ઇકબાલ શેખ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પંચમહાલ. તો કાગોડ ખોડલધામ ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, સાથે
વિપક્ષ ધનાણી સહિતના ગ્રામ વિસ્તારો બહોળી સંખ્યામાં જોડાયા અને ખજડીયાના રામોલિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાગવડ ખોડલ ધામ ખાતે ખીજડીયાના રામોલિયા પરિવાર દ્વારા ધ્વજારોહણ યોજવામાં આવી તો આજે વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી તેમજ ધર્મેન્દ્રભાઈ પાનસુરિયા, સત્યમભાઈ મકાની, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રેબડિયા તેમજ રામોલિયા પરિવારના સભ્યો હાજર, તેમજ આસપાસના ગામના લોકો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને માં ખોડિયારના દર્શન કરીને ધન્યતા અનુભવી. આ તકે પરેશભાઈએ પણ આશીર્વાદ મેળવ્યા. રામોલિયા પરિવારની બહેનો પણ સાફા પહેરીને સમગ્ર પ્રસંગને દીપાવીને માં ખોડલના ગુણગાન તેમજ આરતી પૂજા કરી ધન્યતા અનુભવી સૌ સાથે મળીને ઉજવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. રાજુ કારિયા સાથે અશોક મળવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. સાબરકાંઠાના પ્રાંતિજ સહિત તાલુકામાં વિઘ્ન હર્તા ધુંધાળા દેવ ગણપતિ દાદાની 10 દિવસ સ્થાપના બાદ વિસર્જન વાસ્તે ગાસ્તે કરવામાં આવ્યું હતું તો ભવ્ય શોભાયાત્રાઓ અલગ અલગ જગ્યાએથી નીકળી હતી. ગણપતિ વિસર્જન ઉત્સવમાં લોકો દાદાની વિદાય આપવા અને આવતા વર્ષે જલ્દી આવજો તેમ બૂમ પડારા પાડતા, ગુલાલ ફટાકડા નાચતા વગાડતા ડીઝના તાલે ઝૂમતા ગણેશ ભક્તો નજરે પડ્યા હતા. રેલવે સ્ટેશન વિસ્તાર, પંડ્યાવાસ, લાલબાચા તરીકે ઓળખાતા આટિયાવાસ વગેરે સ્થળોથી ગણેશ વિસર્જન કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે ઠેર ઠેર પ્રાંતિ સહિત તાલુકામાં શોભાયાત્રાઓ નીકળી હતી અને દાદાને વિદાય આપી હતી તો માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ મોટી બોગ તથા સાદુલિયા સાબરમતી નદી ખાતે દાદાની મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી હતી અને ગણપતિ ઉત્સવ નગરજનો તથા આમ જનતાએ વિશેષપણે ઉજવ્યો હતો. જલરાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.